નમસ્કાર મિત્રો, તમારું બહુ બહુ સ્વાગત છે ફ્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર. જો તમે કરતા હો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી, તો તમે એકદમ યોગ્ય વિડીયોને ઓપન કર્યો છે. આ વિડીયોની અંદર આપણે જોઈશું મેન્ટલ એબિલિટીનો એક ટોપિક છે, જેનું નામ છે અક્ષર કે અંક આધારિત પ્રશ્નો. આ ટોપિક પણ અગત્યનો છે, આના પર પણ પ્રશ્નો પૂછી શકાય છે, બરાબર. જો આ વિડીયો ગમે તો લાઇક કરવામાં શરમ ન રાખતા પોતાના મિત્રો સાથે શેર કરજો. આ વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જણાવી શકો છો, અને જો તમે ઈચ્છો તો તમારી અમારી જે ચેનલ છે, બરાબર, એને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને સબસ્ક્રાઈબ કર્યા પછી જે બાજુમાં બેલ આઇકોન આવે એને તમે પ્રેસ કરી શકો, તો જેમ વિડીયો અપલોડ કરીએ એની નોટિફિકેશન તમને મળી જાય. તો આ સેશન તમને કેવો લાગે છે એ કોમેન્ટમાં જરૂર જણાવશો. તો ચલો, સૌથી પહેલાં હું તમને એક બેસિક સમજાવી દઉં કે આ દાવા આ પ્રકારના દાખલાઓ કેવી રીતે સોલ્વ થાય. તો આ જે બોક્સ છે ત્યાં વિચારી લો કે કોઈ નંબર લખેલો છે, કોઈ આલ્ફાબેટ લખેલો છે, અને એની જે આગળની સાઈડ આ કહેવાય, બરાબર, એને આગળ બી લખાય અને એને પહેલાં પણ કહેવાય, અને આ અહીંયા જે છે એને પાછળ અને પછી કહેવાય, બરાબર. એટલે પ્રશ્નની અંદર લખેલું છે આગળ, તો તમારે સમજી લેવાનું કે આ બોક્સની અંદર ધારો કે કોઈ અક્ષર આલ્ફાબેટ છે, બરાબર, કે કોઈ નંબર છે, અને એની આગળની બાજુ કહેવાશે આ, અથવા પહેલાં લખેલું તો પણ આ બાજુ કહેવાશે, અને જો પાછળ અને પછી લખ્યું તો તમારે સમજવાનું કે આ બાજુના અક્ષરો આપણે આલ્ફાબેટ આપણે જોવાના છે. તો ચાલો આપણે પહેલો પ્રશ્ન જોઈએ, એટલે તમને સરળતાથી ખ્યાલ આવી જશે કે આ પ્રશ્નો કેવી રીતે સોલ્વ થાય છે. તો પ્રશ્ન એવો છે કે નીચેની સંખ્યાઓની યાદીમાં કેટલાક ચારના અંક એવા છે કે જેની પાછળ પાંચ છે પરંતુ તેના પહેલાં છ ના આવતો હોય. હવે એવા આપણે ચાર શોધવાના છે, તો પહેલાં તો કુલ કેટલા ચાર છે એ શોધી લો. તો જુઓ, અહીંયા ચાર છે, અહીંયા ચાર છે, અહીંયા ચાર છે. હું તમને મેથડ બતાવું છું સોલ્વ કેવી રીતે કરવાની. આ સેશનમાં તમે એક નવીન વસ્તુ શીખશો જે તમને બહુ ગમશે. જુઓ, ચાર ચાર મળી ગયા, પછી અહીંયા ચાર છે, અહીંયા ચાર છે, કુલ આપણને કેટલા ચાર મળ્યા, તો કેટલા લીટર છે, છ. એટલે છ ચાર મને મળી ગયા. હવે મારી કન્ડિશન શું છે, કન્ડિશન જુઓ કે જેની પાછળ પાંચ છે, પાંચ કેવા છે, તો જેની પાછળ પાંચ હોય એ ચાર રાખવાના, બાકીને કેન્સલ કરી દો. તો જુઓ, પહેલાંની પાછળ, પાછળ એટલે આ બાજુ સાથે જોઈ લેજો અહીંયા, બરાબર. એટલા માટે મેં તમને સમજાવ્યું કે પાછળ પાછળ એટલે જે નંબર હોય એની આ સાઈડે પાછળ કહેવાશે. તો પાછળ પાંચ છે, તો પહેલાંની અંદર પાંચ છે, બીજાની પાછળ પણ પાંચ છે, ત્રીજાની પાછળ પાંચ નથી દેખાય છે, આઠ છે. શું છે, ત્રીજાની, ત્રીજો જે નંબરનો ચાર છે એની પાછળ શું છે, આઠ. એટલે એ ચાર કેન્સલ કરી દેવાનો, બરાબર. ચોથા ચારની પાછળ શું છે, ત્રણ છે, એને બી કેન્સલ કરો. પાંચમા નંબરનો જે ચાર છે એની પાછળ પણ પાંચ છે, અને આ જે છઠ્ઠો ચાર છે એની પાછળ પણ પાંચ છે. એટલે હવે કુલ ચાર ચાર વધ્યા, આ એક, આ બે, આ ત્રણ અને ચાર, કુલ ચાર ચાર આપણા જોડે વધ્યા. હવે બીજી કન્ડિશન કઈ છે કે પરંતુ તેના પહેલાં છ ન આવતો હોય. સમજો શું કહે છે, કે પહેલાં છ ન આવતો હોય. એટલે હવે જે ચાર આગળ છ આવતો હોય એ ચારને પણ કેન્સલ કરી દો. તો જુઓ, પહેલા નંબરની ચારની આગળ છ આવે છે, નથી આવતો. બીજા નંબરના ચાર છે એની આગળ છ આવે છે, નથી આવતો. ત્રીજા નંબરના ચાર આગળ છ આવે છે, નથી આવતો. ચોથા નંબરના ચાર આગળ શું છ આવે છે, નથી આવતો. તો બરાબર, હવે આપણી બંને કન્ડિશન આપણે એપ્લાય કરી લીધી, એટલે હવે આનો જવાબ શું આવશે, કેવા એવા કુલ કેટલા ચાર મળ્યા કે જેની પાછળ પાંચ આવતો હોય પરંતુ તેના પહેલાં છ ન આવતો હોય. તો કુલ ચાર ચાર મળ્યા આપણે, એક, બે, ત્રણ અને ચાર. તો આનો આન્સર આવશે ચાર. કુલ ચાર એવા આપણને ચાર મળે કે જેની પાછળ પાંચ આવે પરંતુ તેના પહેલાં છ ન આવે. ખબર પડી ગઈ છે, પડી હોય તો વિડીયોને લાઇક કરો યાર. તમે લાઇક કરવામાં બહુ શરમ રાખો છો, લાઇક કરી લેવાનો જો તમને સારો લાગે તો. અને વિડીયોમાં કોઈ ખામી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો, જેના કારણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ. બીજો પ્રશ્ન જુઓ કે નીચેની શ્રેણીમાં એવા કેટલા નવ છે. નવની વાત કરે છે, પહેલાં તો નવ શોધી લો કે નવ કેટલા છે. ચૂલો, એક નવ, પહેલો નવ, પછી બીજો નવ, ત્રીજો નવ, ચોથો નવ, પાંચમો નવ, છઠ્ઠો નવ અને સાતમો નવ. તો કુલ મને જે નવ મળ્યા છે એ કુલ કેટલા મળ્યા છે, સાત. નવ મને મળ્યા છે, બરાબર. હવે મારી કન્ડિશન એપ્લાય કરો. શું કન્ડિશન એ કે જેની પહેલાં ત્રણ છે, ત્રણ તો હોવો જોઈએ ને, તો કે જે નવની આગળ ત્રણ ન હોય એ નવને કેન્સલ કરો. ચલો, પહેલાં આ પહેલો નવ છે, આ બીજો નવ છે, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાત નવ. તો જુઓ, પહેલા નંબરના નવની આગળ ત્રણ છે, હા છે. બીજા નંબરના નવની આગળ ત્રણ છે, છે. ત્રીજા નંબરમાં છે,
चौथा नंबर ना नवनी आगळ त्रण नथी शू छे आठ एने कैंसल करो ए नव नहीं जोईए ओके। पांचमा नंबर नी नवनी आगळ शू त्रण छे ना बिल्कुल भी नहीं चार छे कैंसल करो। छठा नंबर नी नवनी आगळ त्रण छे हाँ छे। सातमा नंबर नी नवनी आगळ त्रण छे हाँ छे तो चलो आटला नव राखो। हवे आपणी बीजी कंडीशन पण पछी सात नथी एटले हवे जे नव नी पछी सात आवतो होय ए नव ने भी कैंसल करो। तो पहला नवनी पछी सात आवे छे ना पांच आवे छे एने रहेवा दो। बीजा नवनी पछी सात आवे छे ना छ आवे छे एने रहेवा दो। जे जे सात आवतो ए नवने ज कैंसल करवाना। तीजा नवनी पछी तो सात नथी आवतो चार आवे छे एने रहेवा दो। अने चार अने पांच तो पहलाथी कैंसल छे। छठा नवनी अंदर शू आवे छे नव पछी आठ आवे छे एटले एने रहेवा दो। सातमा नवनी पछी शू आवे छे त्रण आवे छे एटले एने रहेवा दो। तो कुल आपणने કેટલા નવ મળ્યા કે જેના પહેલા ત્રણ છે અને પછી સાત નથી તો ગણી લો આ એક આ બે ત્રણ ચાર અને પાંચ તો કેન્સલ થઈ ગયા હતા ચાર અને પાંચ તો ટોટલ મને પાંચ એવા નવ મળે કેટલા ટોટલ પાંચ એવા નવ મળે કે જેના પહેલા ત્રણ છે અને પછી સાત નથી। પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે નીચેનામાંથી એવા કેટલા એલ છે કે જેની પહેલાં એન છે તો સૌથી પહેલાં તો એલ શોધો। તો જો એલ અહીંયા પણ છે બે એલ ત્રીજો એલ ચોથો એલ તો ટોટલ મને ચાર એલ મળ્યા। મારી કન્ડિશન શું છે કે જેની પહેલાં એન છે। હવે જે જે આ જો આ પહેલો એલ બીજો એલ ત્રીજો એલ ને ચોથો એલ તો પહેલાં એલની આગળ એન છે તો કે હા ભાઈ છે। બીજા એલની આગળ એન છે ના નથી બીજા એલની આગળ તો શું છે એલ છે તો આ બીજા નંબરનો કેન્સલ બીજા નંબરનો કેન્સલ આ એલ નહીં ગણવાનું। ત્રીજા નંબરના એલની આગળ એન છે તો કે હા છે। ચોથા નંબરના એલની આગળ એન છે હા છે તો કુલ કેટલા એલ છે કે જેમની પહેલાં એન છે તો કે આ પહેલો ત્રીજો અને ચોથો એટલે કુલ એક બે અને ત્રણ તો ટોટલ ત્રણ એન સોરી ત્રણ એલ મને એવા મળે કે જેની પહેલાં એન છે। પ્રશ્ન નંબર ચાર ઉપર આપણે જઈએ કે ચોથો પ્રશ્ન છે કે નીચેનામાંથી એવા કેટલા સી છે શું શોધવાનું છે આપણે કેટલા સી છે તો સૌથી પહેલાં તો સી શોધી લો। તો જો અહીંયા પહેલો સી પછી બીજો સી ત્રીજો સી ચોથો સી પાંચમો સી અને છઠ્ઠો સી અહીંયા સીની વાત નથી હો સી સી બોલીએ છીએ આપણે ભાઈ કેટલા કહે છે કે સી સી સંભળાય છે સી છે તો કેટલા સી છે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો ને છ તો અહીંયા છ સી છે। હવે આપણી શરત શું બરાબર હવે આપણી શરત જોઈએ તો શરત એવી આપી કે જેના પછી આર છે આર છે તો જે જે સીની પાછળ આર હોય એને રહેવા દો બાકીનાને કેન્સલ કરો। પહેલા સીની પાછળ આર છે હા છે બીજા સીની પાછળ આર છે છે ત્રીજા સીની પાછળ આર નથી ડી છે કેન્સલ કરો એને। ચોથા સીની પાછળ આર છે પાંચમા સીની પાછળ આર છે છઠ્ઠા સીની પાછળ આર છે ચલો ભાઈ એક કન્ડિશન એપ્લાય કરી લીધી। બીજી કન્ડિશન જુઓ કે પછી આર છે હવે તેના પહેલાં ડી કે ઈ નથી હવે શું કહેવાય એનો મતલબ એ થયો કે જે સીની સીની પહેલાં ડી કે ઈ હોય એને કેન્સલ કરી લો। તો પહેલાં સીની પહેલાં તો શું છે બી છે એને રહેવા દો। બીજા નંબરના સીની પહેલાં આર છે એને રહેવા દો। ચોથા નંબરના સીની પહેલાં શું છે ડી છે પણ આપણે ડી ના જોઈએ એને કેન્સલ કરો એ નહીં ગણવાનો। પાંચમા નંબરના સીની પહેલાં શું છે પી છે એટલે એને રહેવા દો। છઠ્ઠા નંબરના સીની પહેલાં શું છે ડી એને બી કેન્સલ કરો કારણ કે આપણે શરત શું હતી કે સીની પહેલાં ડી કે ઈ નથી તો કુલ કેટલા એવા સી વધ્યા કે જેના પછી આર છે અને પહેલાં ડી કે ઈ નથી તો જુઓ આ એક આ બે ને ત્રણ બરાબર કારણ કે ત્રણ સી આપણને એવા મળે કારણ કે ત્રીજો ચોથો અને છઠ્ઠા નંબરના તો કેન્સલ થઈ ગયા આપણે જે કન્ડિશન એપ્લાય કરીએ એમાં કેન્સલ થઈ ગયા તો ટોટલ મને ત્રણ એવા સી મળે ત્રણ એવા સી મળે કે જેની પછી આર હોય પરંતુ તેના પહેલાં ડી કે ઈ ના હોય। હવે ચલો ચાર પ્રશ્નો તમને સારા એવા સમજાઈ લીધા। પ્રશ્ન નંબર પાંચનો જવાબ તમારે ક્યાં જવાન નથી આનો જવાબ તો તમારે આપવાનો છે વિડીયોને પોઝ કર લો આ દાખલાનો જવાબ તમે કોમેન્ટમાં આપી દો આનો જવાબ સાચો એટલે તમે ઘણું બધું શીખી ગયા આ વિડીયોની અંદર બરાબર। બીજું હવે વિડીયોને લાઇક તો તમે કરી જ લેશો જો ગમે હોય તો મિત્રો સાથે શેર પણ કરજો અને તમને જો ઈચ્છા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાઈ શકો બાકી તમારી મરજી। તમે વિડીયો નિહાળ્યો એના બદલ તમારો બહુ આભાર થેન્ક યુ વેરી મચ।